મણિપુરના ઘટનાક્રમે આપણને અંદરથી ખળભળાવી દીધા છે. ભયાનક બેચેની લાચારી, સફોકેશન, અને ત્યારે વિચાર આવે કે દુનિયાના ઇતિહાસમાં હંમેશા આવું જ કેમ થયું? એ વિયેટનામનું યુદ્ધ હોય, એ ભારતના ભાગલા સમયની પરિસ્થિતિ હોય, પુરુષ જાતે હંમેશા સ્ત્રીને બદલો લેવા માટેનો એક સાધન કેમ માની હંમેશા? કમળાબેન પટેલે મૂળ સોતા ઉખડેલા નામના પુસ્તકમાં, કારણ કે એ સમયે બધા કહી રહ્યા હતા કે હિન્દુઓ તો કદી આવું કરી જ ના શકે, અથવા તો મુસ્લિમો તો આવું કરી જ ના શકે, છાતી કાપીને કોથળા ભરીને એક દેશે બીજા દેશને મોકલેલા. સ્ત્રી એટલે માત્ર સાધન, દેહ અને બીજું કશું નહીં, એવો પ્રશ્ન થાય. કમળાબેન પટેલ લખે છે, સ્ત્રીઓ પર કઈ કોમે વધારે જુલમ કર્યા એ વિવાદનો મારો સ્પષ્ટ જવાબ એ છે કે સામાન્ય સંજોગોમાં સભ્ય અને સંસ્કારી દેખાતા પુરુષોએ માનવતા મૂકી અને સ્ત્રીઓ પર જુલમો કર્યા. આમાં કોમ કે ધર્મનો કોઈ વિવેક રહ્યો ન હતો. સ્ત્રીઓ પર અમાનુષી અને હીન જુલમ ગુજારવામાં મુસ્લિમ કે બિન મુસ્લિમ કોઈ એકબીજાથી જરાય ઉણા ઉતર્યા નહોતા. અત્યંત પવિત્ર ગણાતા અમૃતસરના સુવર્ણ મંદિરમાં મુસ્લિમ સ્ત્રીઓને નગ્ન કરીને રાતભર નચાવવામાં આવી હતી, અને રાવલપિંડીમાં હિન્દુ સ્ત્રીઓને નગ્ન કરીને જાહેર માર્ગ પર ફેરવવામાં આવી હતી. આ પુરુષો એ સમયે એમને બેન, દીકરી, પત્ની, માં કશું યાદ નહીં આવતું હોય. આપણે ત્યાં જ્યારે જ્યારે કોમી તોફાનો થયા ત્યારે ત્યારે હંમેશા સ્ત્રીની આ જ હાલત કરવામાં આવી છે, હંમેશા. હિમાંશી શેલતની એક વાર્તા છે સજા, જેમાં પત્ની બળાત્કારી પુરુષને લાત મારીને કાઢી મૂકે છે, પણ એ પ્રતિકાત્મક છે. આપણે તો શું જોવા ટેવાયા છીએ છેલ્લા 25-30 વર્ષોમાં? બળાત્કારી પુરુષો જ્યારે જેલમાંથી છૂટે છે ત્યારે લોકો એને હારતોરા પહેરાવે છે કે એણે જેના પર બળાત્કાર કર્યો એ તો બીજી કોમની સ્ત્રી હતી. અરે ભાઈ, સ્ત્રી એટલે સ્ત્રી, એને પેલા મનુષ્ય તરીકે તો સ્વીકારો, પછી તમે એને આ કોમ કે તે કોમની અંદર વહેંચો. એટલે આ આક્રોશને કેવી રીતે વ્યક્ત કરવો? આપણે હંમેશા આવા જ રહેવાના? મહાશ્વેતા દેવીની એક વાર્તા, દ્રૌપદી, એની વાત કરી. બીજી કોઈ રીતે તો હું મણિપુર બાબતે મારા આક્રોશને વ્યક્ત કરી શકતી નથી. મહાશ્વેતા દેવીએ નક્સલવાદી આંદોલન દરમિયાન જમીનદારીનો વિરોધ કરીને નીકળી ગયેલા આદિવાસીમાંની એક સ્ત્રી દોપડી, એટલે દ્રૌપદી, આ પણ આદિવાસી જ છે, જમીનો પર્વતો સાચવવા માટે નીકળ્યા છે. દ્રૌપદી તો સવર્ણનું નામ, આદિવાસી તો દોપડી હોય. આ દ્રૌપદી, દોપડીનો પતિ દુલન અને બાકીના સાથીઓ પોલીસના હાથે મરાયા, પણ દ્રૌપદી બચી ગઈ. દ્રૌપદી પકડાઈ છે અને સેના નાયક, પોલીસનો જે અધિકારી છે, એના નીચેના માણસોને આદેશ આપે છે, હુકમ આપે છે કે આને ઠેકાણે લાવો. 5 આવ્યા, 6 આવ્યા, 7 આવ્યા ઠેકાણે લાવવા માટે. ત્યાં સુધી દ્રૌપદીને ખબર છે, પછી એ બેહોશ થઈ જાય છે. ફરીવાર હોશમાં આવે છે, ફરી ઠેકાણે લાવવાની પ્રક્રિયા શરૂ થાય છે, અને પછી તો એ ઠેકાણે લાવવાની પ્રક્રિયા શરૂ જ રહે છે. સવાર પડે છે, એક માણસ એને સેનાનાયક પાસે લઈ જવા આવે છે.
द्रौपदी પેલા માણસે આપેલ પાણીના ઘડાને લાત મારીને ઢોળી નાખે છે. સાહેબ પાસે લઈ જવાની છે, લોહી લુહાણ છાતી છે, સાથળ વચ્ચે લોહી ચાલ્યું જાય છે. એવી સ્ત્રીને તો કેવી રીતે લઈ જવાય સાહેબ પાસે? એટલે એને પાણી આપે છે ગા ધોવા માટે. દ્રૌપદી એને લાત મારીને ફેંકી દે છે. એને પહેરવા માટે એક વસ્ત્ર આપ્યું. દ્રૌપદી એના દાંતથી એ વસ્ત્રના લીરે લીરા કરીને ઉડાડી દે છે. અને જે માણસ એને લેવા આવ્યો છે એને કહે છે કે ચાલ, ક્યાં લઈ જવી છે મને? નગ્ન દ્રૌપદીને લોહી નીંગળતી હાલતમાં ઉજરડાયેલી ગારા પડી ગયેલી છાતી સાથે ટટ્ટાર ડોકું રાખીને ચાલી આવતી જોઈ અને પેલો સેના નાયક બેબાકળો થઈને ઊભો થઈ જાય છે. એ કદી નહોતો ડર્યો, પણ એક નગ્ન સ્ત્રી લોહી નીતરતી છાતી સાથે એની સામે આવે છે ત્યારે એને ડર લાગે છે. અટ્ટહાસ્ય કરતી દ્રૌપદી રાડ પાડે છે. કપડાનું શું કામ છે? તમે મને નગ્ન કરી શકો, પણ તમે મને કપડાં કઈ રીતે પહેરાવી શકવાના? સ્ત્રીને નિર્વસ્ત્ર કરવા સાથે જ તમારી સત્તા સમાપ્ત થઈ જાય છે. અને આમે અહીં કોઈ પુરુષ છે ખરો કે મારે અંગ ઢાંકવું પડે? પોતાની ગારા થઈ ગયેલી છાતીથી દ્રૌપદી સેના નાયકને ધક્કો મારી અને ત્રાડ પાડે છે. તમે આનાથી વધારે કરી શું શકવાના? અહીં આગળ તમારી સત્તા પૂરી થાય છે. અને દ્રૌપદીના તાપ સામે આ સત્તાધીશ પુરુષ દયામણો લાગે છે. એની જિંદગીમાં સેના નાયક પહેલી વાર આટલી હદે ડર્યો છે. કાયાની માયાથી મૂંઝાતી સ્ત્રીને દુનિયાનો પુરુષ હંમેશથી ડારતો આવ્યો છે. મહાભારતની દ્રૌપદીને ભરી સભામાં કર્ણે વેશ્યા કહેલી. ધર્મની રક્ષા થવી જોઈએ એવા આદર્શ પ્રમાણે કૃષ્ણએ ચીર પૂર્યા એ જુદી વાત છે, પણ દ્રૌપદીને ભરી સભામાં શાબ્દિક રીતે તો નગ્ન કરવામાં આવી જ હતી. આ અભણ આદિવાસી દ્રૌપદી વસ્ત્ર હરણ કરવા મથતી પુરુષની જાતને જડબાતોડ જવાબ આપતા કહે છે કે આવો મારી સામે, બોલો આનાથી વધારે તમે શું કરી શકવાના? મા શ્વેતા દેવીની આ દ્રૌપદી સ્ત્રીની ઈશ્વર દત્ત નબળાઈને અતિક્રમી ગઈ હોય, પુરુષોની સત્તાની મર્યાદા બતાવી ગઈ હોય એવું વાર્તાની વાત કરતી વખતે હું કહું છું, પણ જ્યારે મણિપુરનો વિડીયો જોઉં છું ત્યારે મારા આ બધા શબ્દો મને સાવ ખોખલા લાગે છે. વસ્ત્રો ઉતાર્યા પછી પણ શું કરી શકે પુરુષ, એનો દાખલો આપણે આપ્યો. પ્રશ્ન એ છે, આવા જનૂનમાં પુરુષ બધું ભૂલી જતો હશે? આ પ્રશ્ન છે. વાર્તા તો માત્ર નિમિત્ત હતી.